મેં આ ની સિરીઝ શરૂ કરેલી છે તો સૌ પ્રથમ આપણે આ યુનિટનું આપણે ઇન્ટ્રોડક્શન લઈએ આ યુનિટમાં પ્રખ્યાત સંગીતકાર પંડિત વિશ્વ મોહન ભટ્ટના બાળપણ તેમજ કિશોરાવસ્થાના કેટલાક પ્રસંગો વર્ણવાયેલા છે મોહન નો જન્મ સંગીતકારોના કુટુંબમાં થયો સંગીત તેના લોહીમાં હતું તેના માતા પિતા પણ સંગીતકાર હતા એકવાર એક જર્મન સ્ત્રી મોહનના પિતાજી પાસે સંગીત શીખવવા તેના ઘરે આવ્યા તેમની પાસે સંગીતનું મોહનને ખૂબ પસંદ પડ્યું તેથી તેને તે જ સાધન શીખવવાનો આગ્રહ રાખ્યો તેના સગા સંબંધીઓએ તેને ગિટાર ન શીખવાની સલાહ આપી પરંતુ તેના માતા પિતાએ તેને સાથ આપ્યો એક દિવસ

ગીટાર થી જ બનાવશે આ બનાવ 16 વર્ષની ઉંમરે બન્યો તે તેના જીવનનો મુખ્ય બદલાવ હતો તેણે પોતાનું રિહર્સ ડબલ કરી નાખ્યું અને દિવસના દસ કલાક પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દીધું તેણે ગીટારની બીજી બાબતોનો અભ્યાસ પણ કર્યો આમ अथક પ્રયત્નો અને રાગની સમજને કારણે તેણે અદભુત મોહન વીણા સર્જી આજે વિશ્વ મોહન ને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે જાણે છે મોહન વોઝ બોર્ડ ઇન એ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ મોહન નો જન્મ સંગીતકારોના કુટુંબમાં થયો હતો મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ

રોકાવા આવી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ ફાધર ઇટ વોઝ ધેન ધ ગિટાર લાઈફ અને તે જ તેના જીવનમાં ગિટારે પ્રવેશ કર્યો બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ તેણે તે સુંદર સાધન વડે પોતાના પ્રયોગો શરૂ કર્યા નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ મારા જીવનમાં હવે બીજું કોઈ સંગીતનું સાધન નથી આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી સૈડ મોહન ટુ હિમ સેલ્ફ હવે હું માત્ર ગિટાર જ વગાડવા ઈચ્છું છું આવું મોહને મનોમન કહ્યું ગિટાર ટુક ઓલ હિસ ટાઈમ ગિટારે તેનો બધો જ સમય લઈ લીધો

મહેનત કરવાની જરૂર છે એક કહ્યું જો તે સિતાર હોત તો તારે તારા ભાઈ અને બેન સાથે સ્પર્ધામાં ઉતરવું પડત હેવ ઓલરેડી સ્પેન્ટ ટુ યર્સ ઓન ઇટ તે ગિટાર પર ક્યારનાય બે વર્ષ વિતાવ્યા છે બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર પરંતુ હજુ પણ આ સાધનની પ્રેક્ટિસ જરૂરી છે સિતાર સાઉન્ડ ઇઝ સ્ટ્રીમ યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ તેના કાર્યક્રમ પછી કોઈકે કહ્યું સિતારનો અવાજ વહેતા જણા જેવો છે અને તારા સાધનમાં તે ઊંડાઈ નથી યટ અનધર સેડ યોર બ્રધર પ્લેઝ ધ વાયલી

ુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ આઈ એમ શ્યોર આ સાધન એ વિશ્વ પ્રતિ મારો ચહેરો બનશે મને ખાતરી છે આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ વેરી બિગ હી વોઝ ડિટરમાઇન્ડ હું તેને મોટું વધુ મોટું બનાવીશ ત્યારે દ્રઢ નિશ્ચય કર્યો

ઉમેરવાનું નક્કી કર્યું કર્યુંડ ટુ ઇન્વેન્ટ સમથિંગ સમુન ઓફ ધર્ન ગિટાર તે એવું કઈ શોધવા ઈચ્છતો હતો કે જે પશ્ચિમી ગિટારને અવાજ અને સૂર આપી શકે બટ બટ કુડ બી પ્લેડ લાઈક એન ઇન્ડિયન વીણા પરંતુ ભારતીય વીણાની જેમ વગાડી શકાય નોટ ઓનલી ધ સાઉન્ડ દેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીટન્ટ મારું સાધન જે અવાજ ઉત્પન્ન કરે છે તેટલું જ પૂરતું નથી બટ ઇટ મસ્ટ એક્સપ્રેસ વિઝન પરંતુ તે મારી દ્રષ્ટિને વ્યક્ત કરી શકે તેવું હોવું જોઈએ વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ હી સે ટુ હિમસેલ્ફ મારે જે કંઈ કહેવું છે તે હું આ સાધન દ્વારા કહેવા માંગુ છું

વિશ્વમોહન ભટ્ટને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે જાણે છે મેં માત્ર મારા હૃદયની લાલસા ને અનુસરી અને હું અહીં સુધી પહોંચ્યો છું સેડ મોહન એટ એવોર્ડ સેરેમની મોહને ઓગણીસો ત્રાણું